ઓકે, તો શરૂઆત કરીએ બે માર્ક્સના ક્વેશ્ચનની. વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્વેશ્ચન છે, એક પરિપથમાં 0.1 સેકન્ડમાં પ્રવાસે 5 થી 0 જેટલો થઈ જાય છે, એટલે કંઈક ચેન્જ થાય છે, ફેરફાર થાય છે. ઓકે, તો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય છે, પ્રવાહના ફેરફારથી આટલું ઈએમએફ મળે છે. તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. એટલે પહેલાં તો ખબર પડી જાય કે પ્રવાહ ચેન્જ થાય છે, એટલે ગૂંચળું હોવું જોઈએ, હે ને, ઇન્ડક્ટર હોવું જોઈએ. તો એના બે છેડા વચ્ચેનું વોલ્ટેજનું જે સમીકરણ છે શું છે, તો કે ઈ બરાબર -L(dI/dt). હવે તમને આઈડિયા હોવા જ જોઈએ કે આ સ્મોલ ડી છે વિદ્યાર્થી મિત્રો, એ નાનો ફેરફાર બતાવે, કદાચ ડેલ્ટા બતાવીએ તો મોટો ફેરફાર બતાવે. તો ડેલ્ટા આઈ ના છેદમાં શું આવશે, ડેલ્ટા ટી. મેળવવાનું શું છે અહીંયા, તો કે એલ મેળવવાનું છે. પણ એ પહેલાં દરેક ડેટા કન્સિડર કરીએ, તો કે જ્યાં ઈ તમને ઈએમએફ એટલે કે વોલ્ટેજ આપેલા છે 200 વોલ્ટ, રાઈટ. અચ્છા, એલ તમને છે એ મેળવવાનું કીધેલું છે, તો એ કાંઈ લખવાની જરૂર નથી, બરાબર છે. પણ ડેલ્ટા એટલે પ્રવાહનો જે ફેરફાર છે ને, એ ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે I2 - I1 હતો કેટલો, 5, થઈ જાય છે કેટલો, 0. તો અહીંયા આવશે 0 - 5, એટલે પ્રવાહનો ફેરફાર થાય છે -5 એમ્પિયર. અચ્છા, સમયનો ફેરફાર જે સમયગાળો આપ્યો છે કેટલો છે, 0.1 સેકન્ડમાં આવું થાય છે. એટલે સમયગાળો છે એ તમારે 0.1 સેકન્ડ લેવાનું છે. આ સેકન્ડ થોડુંક લાસ્ટમાં લખજો, નહીંતર 0.15 થઈ જશે, મિસ્ટેક થઈ જશે સમમાં, બરાબર છે. ઓકે, ચલો, તો બધી જ કિંમતો અહીંયા મૂકીએ વિદ્યાર્થી મિત્રો. તો ઈ કેટલા છે, તો કે 200 છે, આ માઇનસ થશે, એલ તો મેળવવાના છે. ચલો, ડેલ્ટા એટલે -5 થશે, અને આ કેટલા છે, તો કે 0.1 જેટલા છે. તો આમાંથી એલને સમીકરણનો કરતા બનાવશો તો આ નેગેટિવ નેગેટિવ તો પોઝિટિવ થઈ ગયા, આ 200 ગુણાકારમાં 0.1 અને ભાગાકારમાં કેટલા થશે, 5 થઈ જશે, બરાબર છે. તો ફાઇનલી આવું કંઈક મળશે તમને, 200 ગુણાકારમાં 0.1 એટલે 1/10, અને અહીંયા 5 તો છે જ, બરાબર. તો આ 0 અને 0 કેન્સલ, એટલે કે 20 ભાગાકારમાં કેટલા આવશે, 5, તો આન્સર આવશે 4, અને આત્મપ્રેરકત્વનો એકમ થશે હેનરી. તો 4 હેનરી એ જવાબ છે, અને આ સાથે તમને 2 માર્ક મળી જશે.